बजारमां मोबाइलनी दुकानमांथी मोबाइल सहित 6000 रोकड मतानी चोरी। चोरीસોએ દુકાનની પાછળની દીવાલ તોડી અંદર પ્રવેશ કર્યો। દિયોદર બજારમાં ગઈકાલે રાત્રિના સુમારે શિયાળાની શરૂઆત થતા ઠંડીનો લાભ લઈ ચોર ટોળકીએ એક મોબાઈલની દુકાનમાંથી ચોરી કરી પલાયન થઈ ગયા હતા। દિયોદરમાં આવેલ બાણકૃપા મોબાઈલની દુકાનમાં જે ખંડેર હાલતમાં જાહેર કરેલી હોમગાર્ડ કચેરી કમ્પાઉન્ડમાંથી ચોર ટોળકીએ મોબાઈલની દુકાનની દીવાલનો પાછળનો ભાગ તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી 8 મોબાઈલ, 3 સ્માર્ટવોચ, 1 બ્લૂટૂથ, 6000 રોકડ તેમજ એસેસરીઝ એમ મળી અંદાજિત 50000ની ચોરી થયાનું માલુમ થયું છે। દુકાન માલિકે જણાવ્યું હતું કે જે દીવાલ પર સીસીટીવી કેમેરા લગાવેલ હતો તે જ દીવાલ તોડી ચોરી સમૂહ અંદર પ્રવેશ્યા હતા, જેથી તેઓનો ચહેરો સીસીટીવી કેમેરામાં દેખાયો ન હતો। પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા। હમણાં થોડા સમય અગાઉ સોસાયટીમાંથી એક બાઇકની ઉઠાંતરી થઈ હતી, જેની સહિતો હજુ સુકાણી નથી, જેમાં ચોરી સમૂહે બીજી ચોરીને અંજામ આપ્યો છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા ચોરી સમૂહને પકડવા કામયાબ થશે ખરા, એ તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર જિજ્ઞેશ કચ્છર, દિયોદર બનાસકાંઠા।